શિલેષ પટેલ છે અને હું ઇનોવેટર છું અને અલગ અલગ ક્ષેત્રમાં ઇનોવેશન્સ વ્રજ ઇનોવેટર મારી કંપનીના હેઠળમાં કરું છું. આ જે ઇન્વેન્શન કરવામાં આવ્યું છે એ આપણું પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિક બાઇકમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. એટલે આપણે જે નવી પોલિસી ગવર્મેન્ટની આવવાની છે કે જેની અંદર વ્હીકલ સ્ક્રેપ થશે, 15-20 વર્ષ જૂના વ્હીકલો છે જે સ્ક્રેપમાં જવાના છે, તો એ વ્હીકલને આપણે ઇલેક્ટ્રિક કન્વર્ટ કરવાના કોન્સેપ્ટથી અને સ્કિલ ઇન્ડિયાની અંદર લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલનું શીખવાડવા માટે ફ્રી ઓફ કોસ્ટમાં આપણે ઇનોવેશન કર્યું છે. તમને કેવી રીતે વિચાર આવ્યો, એના પાછળનું વર્ક કેવું છે, કેવી રીતે તમે કર્યું? વિચાર, ઇનોવેટર છું એટલે ઇનોવેશન્સના રોજે રોજ કંઈ ને કંઈ વિચાર ચાલતા હોય છે. તો જે તમને પહેલાં પણ કહ્યું પ્રમાણે કે નવી ઇનોવેશન પોલિસી, જે નવી પોલિસી આવી રહી છે, વ્હીકલ જે સ્ક્રેપ થવાના હેલ્થમાં ફેલ થશે તે, તો જે પર્યાવરણ નુકસાન કરતા વ્હીકલ સ્ક્રેપ થવાના છે તો ભવિષ્યમાં એ ભંગાર બી તમને નુકસાન કરવાનું છે, તો આપણે એને ઇલેક્ટ્રિક કન્વર્ટ કરી અને એન્વાયરમેન્ટ બચાવવા માટેનું એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની અંદર બાઇકને ઇલેક્ટ્રિક કન્વર્ટ કરવામાં આવ્યું છે. આ બાઇકમાં કયા કયા પ્રકારની ટેકનોલોજી તમે નાખ્યું છે અને કેવી રીતે તમે એને કન્વર્ટ કર્યું? ઇલેક્ટ્રિક બાઇક નવું નથી, ઇલેક્ટ્રિક બાઇક 2004-05 ચાલતું આવ્યું છે. અને આ બાઇકની અંદર જે સિસ્ટમ કરવામાં આવી છે, જેનો મુખ્ય પોઈન્ટ છે, બાઇક રિજનરેટિવ સિસ્ટમથી ચાલે છે. એટલે તમારું બાઇક ચાલે છે એમાં 20-25% ઓટોમેટિકલી ચાર્જ થાય છે, જે એનો સૌથી મોટો ફીચર છે. બીજા ફીચર્સની અંદર બાઇકની અંદર IoT સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેનાથી બાઇકની અંદરના તમામ ડેટા તમારા ફોનમાં, ઇવન ટેમ્પરેચર છે, કેટલા ટકા બેટરી છે, કેટલા ટાઈમમાં બેટરી ચાર્જ થશે, તમામે તમામ ડેટા તમારા બાઇકમાં જોવા મળે છે. બીજી વસ્તુ, બાઇકની અંદર ગેર નથી, એટલે બાઇક મોપેડ તરીકે બી તમે યુઝ કરી શકો, એટલે લેડીઝ અને સિનિયર સિટીઝન બી એને ડ્રાઈવ કરી શકે છે. પ્લસ બાઇકની અંદર રિવર્સ ફેસિલિટી કરવામાં આવી છે કે જેનાથી તમારું પાર્કિંગ આસિસ્ટ, તમારું બાઇક ઢોળાવાળા વિસ્તારમાં ઊભું છે અને કોઈ જગ્યા નીકળે એવું નથી, તો રિવર્સ મોડ કરીને તમે બાઇકને બહાર કાઢી શકો છો કે રિવર્સમાં ઓપરેટ કરી શકો છો. કેટલો ખર્ચ થયો? આ સુપર બાઇક છે અને રિસર્ચ બેઝનો ખર્ચો થયો છે 1,22,000 રૂપિયા, પણ નોર્મલ બાઇકમાં કન્વર્ટ કરવામાં આવે તો 50-60,000 આસપાસમાં લિથિયમ આયન બેટરી સાથે થઈ શકે છે અને વેલ પરફોર્મન્સમાં ઉપયોગમાં લઈ શકાય છે. ફ્યુચર પ્લાનિંગ તમારા શું છે, તમે શું સંદેશો આપવા માંગો? ફ્યુચર પ્લાનિંગ એ છે કે લોકો ફ્યુલ છોડીને ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરે, અને સૌથી મોટો મુખ્ય ઉદ્દેશ બનાવવા પાછળનો એ છે સ્કિલ ઇન્ડિયા અને મિશન ભારત, આત્મનિર્ભર ભારતમાં જેટલા પણ આપણા જે ઓટોમોબાઈલ જે રીતના શિફ્ટ થઈ રહ્યું છે પેટ્રોકેમિકલ્સ ટુ ઇલેક્ટ્રિક, તો આપણા વડોદરાની લોકલની વાત કરીએ તો ઘણા બધા મિકેનિક્સ, 5,000 જેટલા મિકેનિક્સ છે, જે લોકોનું રોજીરોટી આપણી ચાલી રહી છે એ લોકોને ગેરેજ પર કે વાહન રિપેરિંગ પર, તો એ લોકો બી નવી ટેકનોલોજી શીખે. અને અમે અમારા યુટ્યુબ માધ્યમે, આપણા માધ્યમથી યુટ્યુબ ચેનલ કે ઇન્ટરનેટ માધ્યમ પર આપણે આખો બાઇકનો બનાવતો વિડીયો મૂકવાના છે સ્કિલ ઇન્ડિયાની અંદર, એ લોકો જાતે શીખીને નવું ફ્યુચર્સમાં આપણે ટેકનોલોજી શીખીને એ લોકોનું ગુજરાન કન્ટિન્યુ કરે એવી અમારી ઈચ્છા છે. અમે એમને કન્વર્ટ કરવા માટે ગાઈડ કરીશું, અમે એમને મટીરિયલ સોર્સિસ કરીશું, ફ્યુચર્સમાં એને બનાવવા માટે કે પ્રોડક્શનનું હાલમાં કોઈ પ્લાનિંગ નથી.